नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર KG, વિષય અંગ્રેજી, ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 24, શું છે? યુ ફોર યુનિફોર્મ. યુનિફોર્મ એટલે શું થાય? ગણવેશ. યુ ફોર યુનિફોર્મ, યુનિફોર્મ એટલે ગણવેશ. અહીં બાજુમાં જુઓ, જુઓ અને ગુંટો. તો વિદ્યાર્થી મિત્રો, યુ કઈ રીતે લખવો એ તમને અહીંયા બતાવ્યું છે. તો આપણે અહીંયા જોઈશું કે યુ કઈ રીતે ઘૂંટવો. તો અહીંયા આપણને ટપકા ટપકા બતાવ્યા છે જે આપણે જોડતા જઈશું. તો અહીંયાથી શરૂઆત કરીશું અને આગળ જોઈએ તો આ રીતે આપણો યુ થશે. તો યુ ફોર યુનિફોર્મ, બોલો, ઘૂંટો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને યુનિફોર્મનો યુ છે જે આપણે ઘૂંટવાનો છે અને લખવાનો છે. તો આપણે બોલતા જઈશું અને લખતા જઈશું. યુ ફોર યુનિફોર્મ, 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 યુ ફોર યુનિફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે તમારે દરેક ખાનામાં યુ ફોર યુનિફોર્મનો યુ લખવાનો છે. આગળ જોઈએ તો યુ ફોર એમ્પાયર, જે રીતે યુ ફોર યુનિફોર્મ થાય છે એ જ રીતે યુ ફોર એમ્પાયર પણ થાય છે અને યુ ફોર અમ્બ્રેલા પણ થાય છે. અહીંયા જોઈએ મૂળાક્ષર યુ ફરતે વર્તુળ કરો, એટલે કે મૂળાક્ષર યુ ફરતે ગોળ કરો. આગળ આપણે સ્પેલિંગ જોઈએ, યુ એન સી એલ ઈ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં યુ ક્યાં છે? તો પહેલો જે મૂળાક્ષર છે એ શું છે? યુ. તો એની ઉપર આપણે શું કરીશું? આ રીતે ગોળ. આગળનો સ્પેલિંગ જોઈએ, એલ યુ સી કે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો યુ મૂળાક્ષર ક્યાં છે? અહીંયા. તો શું છે? બીજો જ મૂળાક્ષર એ આપણો શું છે? યુ. તો ત્યાં આપણે શું કરીશું? ગોળ. આગળ જોઈએ, ટી યુ આર એન. તો અહીંયા આપણો યુ ક્યાં છે? અહીંયા. તો બીજો મૂળાક્ષર શું છે? એ આપણો યુ છે. તો ત્યાં આપણે શું કરીશું? ગોળ. આગળ જોઈએ તો ટી યુ બી ઈ. તો આમાં આપણો યુ મૂળાક્ષર ક્યાં છે? અહીંયા. તો બીજો મૂળાક્ષર શું છે? એ આપણો યુ છે. તો આપણે ત્યાં શું કરીશું? ગોળ. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે આગળ યુ ફોર યુનિફોર્મ જોયો એ જ રીતે અહીંયા શું છે? યુ ફોર યુટેસલ, એટલે વાસણ. અહીંયા જુઓ તો જુઓ અને ઘૂંટો, જે રીતે આપણે આગળના પેજમાં યુ લખતા શીખ્યા હતા એ રીતે આપણે અહીંયા પણ લખવાનું છે. તો અહીંયા ટપકા ટપકા જોડી
તમારે અહીંયા યુ લખવાનો છે, બાજુમાં પણ એ જ રીતે અહીંયા ટપકા જોડી અને આપણે શું બનશે યુ. બોલો, ઘૂંટો અને લખો. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે આગળ યુ લખ્યો એ જ રીતે અહીંયા પણ દરેક ખાનામાં શું લખવાનું છે યુ. તો વિદ્યાર્થી મિત્રો, યુ ફોર યુનિફોર્મ, 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 યુ ફોર યુનિફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે તમારે દરેક ખાનામાં યુ લખવાનો છે. આગળ જોઈએ તો આપેલા મૂળાક્ષરોના આધારે ચિત્રમાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મૂળાક્ષરો આપ્યા છે જેમાં આપણે રંગ પૂરવાના છે. તો અહીંયા શું છે, આર. પહેલો મૂળાક્ષર શું છે, આર. તો આપણે અહીંયા આર ક્યાં છે, તો અહીંયા. તો ત્યાં આપણે શું કરીશું, બ્લેક કલર. બ્લેક એટલે કાળો. તો કાળો રંગ આપણે ક્યાં કરીશું, જ્યાં આપણે અહીંયા આર લખેલો છે ત્યાં આપણે શું કરીશું, કાળો રંગ. આગળ જોઈએ તો એસ. એસમાં કયો રંગ કરવાનો છે, રેડ. રેડ એટલે લાલ. તો આપણે એસ મૂળાક્ષરે ક્યાં ક્યાં છે, તો એક અને બે, આ બંને જગ્યાએ એસ છે ત્યાં આપણે શું કરીશું, રેડ કલર. એક અહીંયા પણ નાનો જે એસ છે ત્યાં પણ તમારે રેડ કલર કરવાનો છે. તો આ ત્રણ જગ્યાએ શું કરીશું, લાલ રંગ. આગળ જોઈએ તો ટી. ટીમાં ટી મૂળાક્ષરની અંદર કયો રંગ કરવાનો છે, ગ્રીન. ગ્રીન એટલે લીલો. તો ટી ક્યાં છે, તો અહીંયા અને અહીંયા. તો ત્યાં આપણે શું કરીશું, ગ્રીન રંગ. આગળ જોઈએ તો યુ. તો યુમાં આપણે શું કરીશું, બ્લુ રંગ. બ્લુ એટલે વાદળી. તો જ્યાં જ્યાં યુ લખેલા છે ત્યાં આપણે કયો રંગ કરીશું, વાદળી. તો અહીંયા યુ ક્યાં છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. તો જ્યાં આપણે આ પંદર યુ છે તેની અંદર આપણે શું કરીશું, બ્લુ રંગ એટલે કે વાદળી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે મૂળાક્ષરો શોધવાના છે અને એની અંદર રંગ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે પાના નંબર 24 અને પાના નંબર 25. જે આપણે યુ શીખ્યા એ યુ અને મૂળાક્ષરો યુ ફરતે વર્તુળ કરો એ તમારે નોટમાં સ્પેલિંગો લખવાના અને યુ શોધી એની ઉપર ગોળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.